મારું નામ છે ચૌહાણ અંકિતા. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ની અંદર આવતો પાઠ એટલે કે નકશો સમજીએ તેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે તમારી સમક્ષ અહીંયા એક મોડેલ રજૂ કરેલું છે જેની અંદર ભારતનો નકશો દર્શાવેલો છે અને તેની અંદર દરેક રાજ્યની અલગ અલગ માહિતી પણ આપેલી છે. તો આજે આપણે એ દરેક માહિતીને ખોલીને અને એમાં શું લખેલું છે એ તમારી સમક્ષ રજૂ કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે નીચેથી એટલે કે લક્ષદ્વીપથી શરૂઆત કરીશું. તો આપણે ખોલીએ લક્ષદ્વીપને. તો વિદ્યાર્થી મિત્રો, આ લક્ષદ્વીપ એક ટાપુ છે અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ગણવામાં આવે છે. ત્યાંનું ક્ષેત્રફળ ફક્ત ને ફક્ત 32 કિલોમીટર ચોરસ છે. ત્યારબાદ તેમની મુખ્ય ભાષા મલયાલમ છે અને તેમનો મુખ્ય તહેવાર ઈદ છે, કારણ કે ત્યાં સૌથી વધુ મુસ્લિમ પ્રજાતિઓ વસે છે. ત્યારબાદ તેમની જનસંખ્યા છે એ 66,000 છે, જે 2022 ના મુતાબિક છે. ત્યારબાદ ત્યાંનો સાક્ષરતા દર છે 92.28% છે, જે ભારતની અંદર બીજા ક્રમે આવે છે, કારણ કે પહેલા ક્રમે આપણું કેરળ રાજ્ય આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે મહારાષ્ટ્ર ખોલીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ મહારાષ્ટ્રનું પાટનગર કયું છે એટલે કે તેનું મુખ્ય શહેર કયું છે. તો આપણને બધાને ખબર જ હશે મહારાષ્ટ્રનું મુખ્ય શહેર છે એ મુંબઈ છે, જ્યાં સૌથી વધુ વસ્તી પણ ધરાવે છે. ત્યારબાદ તેનું ક્ષેત્રફળ જે મધ્યપ્રદેશને બરાબર જેટલું આવે છે. ત્યારબાદ જોઈએ તેની મુખ્ય ભાષા, તો ત્યાં સૌથી વધુ મરાઠી લોકો વસે છે એટલે એમની મુખ્ય ભાષા પણ મરાઠી છે. ત્યારબાદ તેમનો મુખ્ય તહેવાર છે ગણેશ ઉત્સવ છે. જો કે ગણેશ ઉત્સવ છે એ આખા ભારતની અંદર ઉજવવામાં તો આવે જ છે, પણ તે મુખ્ય તહેવાર આ મુંબઈનો છે. ત્યારબાદ તેમની જનસંખ્યા અને સાક્ષરતા દર જોઈએ, તો સાક્ષરતા દર ત્યાંનો છે 84.8%. એટલે કે મુંબઈની અંદર પુરુષો અને સ્ત્રીઓ ભણેલા વર્ગોમાં 84.8% દર્શાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈશું રાજસ્થાન. તો વિદ્યાર્થી મિત્રો, રાજસ્થાનનું પાટનગર છે જયપુર, અને તેનું ક્ષેત્રફળ અને મુખ્ય ભાષા તો તમને ખબર જ હશે. મુખ્ય ભાષા છે ત્યાંની રાજસ્થાની, ત્યાંના લોકો રાજસ્થાની બોલે છે. ત્યારબાદ તેનો મુખ્ય તહેવાર છે ગણગોર, જેની અંદર માટીની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ તેની જનસંખ્યા અને સાક્ષરતા દર દર્શાવેલો છે. જો કે રાજસ્થાનનો સાક્ષરતા દર છે એ થોડો ઓછો છે બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં, એટલે કે ત્યાંનો સાક્ષરતા દર છે 69.7%. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે ખોલીશું ચંદીગઢ. તો
કવિ ધ્યાનથી મિત્રો, જેમ આપણે જોયેલું છે કે ગોવા અને લક્ષદ્વીપ છે, એવી જ રીતે ચંદીગઢ છે એ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એટલે કે તેનું સંચાલન કેન્દ્ર શાસિત તરીકે થાય છે, તેનું કોઈ રાજ્ય દ્વારા સંચાલન થતું નથી. તેનું ક્ષેત્રફળ ફક્ત 114 કિલોમીટર ચોરસ છે. ત્યારબાદ જોઈએ, મુખ્ય ભાષા ત્યાંની પંજાબી છે. શા માટે? કારણ કે તે પંજાબની નજીક આવેલું છે એટલા માટે, અને પંજાબી લોકો સૌથી વધુ ત્યાં વસે છે. ત્યારબાદ તેનો મુખ્ય તહેવાર જોઈએ તો તીજ છે, અને તેની જનસંખ્યા અને સાક્ષરતા દર જોઈએ તો 86.43% લોકો ત્યાંના ભણેલા છે. ત્યારબાદ આપણે જોઈશું, જેમ કે અહીંયા આપણે આપણી સમક્ષ આપણી રાજધાની એટલે કે દિલ્હી આપેલું છે, તો આપણે દિલ્હી રાજ્ય ખોલીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ તેની માહિતી વાંચવાની. તો આપણે આપેલું જ છે, રાજ્યનું નામ છે દિલ્હી. અહીંયા આપણે રાજ્ય નહીં કહીએ, શું કામે? કારણ કે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલા માટે. એનું કોઈ પાટનગર હોતું નથી, કારણ કે પોતે આપણા આખા ભારત દેશની રાજધાની છે. સાથે સાથે તેનું ક્ષેત્રફળ પણ આપેલું છે. તેનું ક્ષેત્રફળ છે એ ચોરસ મીટરમાં માપવામાં આવે છે, સોરી, ચોરસ કિલોમીટરમાં માપવામાં આવે છે. ત્યારબાદ છે એની મુખ્ય ભાષા, તો મુખ્ય ભાષા એની હિન્દી છે. ત્યારબાદ જોઈએ તેનો તહેવાર, તો મુખ્ય તહેવાર દિલ્હીમાં રામનવમી છે, એ ઉજવવામાં આવે છે, અને એનું મોટા પાયે સરઘસ પણ કાઢવામાં આવે છે. ત્યારબાદ ત્યાંની જનસંખ્યા, જે 2022 ને આધીન છે. ત્યારબાદ છે ત્યાંનો સાક્ષરતા દર, જે 88.7%, એટલે કે ત્યાંના પુરુષો અને સ્ત્રીઓ તે લોકો 88.7% એવરેજ છે એ ભણેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને મજા આવી હશે. આ જ રીતે આપણે દરેક રાજ્યને ખોલીને જોઈ શકીએ છીએ અને તેની માહિતી પણ મેળવી શકીએ છીએ. તમારા બધાનો આભાર.